बस आज बाकी है तू। बहुत सुंदर लागी रही छे। आजे तू तारा सासरे जवानी छे। त्यां तने कोई प्रॉब्लम ना थाय। तू सुखी रहे ए माटे मैं भगवान ने प्रार्थना करीने पूजा करी छे। चल आरती ले ले। जी तमे पण लई लो। गीता आ पुष्पा बहन अने बीजा बधा लोकोने पण बोलावी लऊं छुं। तारी विदाय सरखी रीते थवी जोईए। आ वखते विजेताने लई जाय त्यारे कोई ज मुश्केली उभी ना थवी जोईए। ठीक छे ने? चिंता ना करती। बकवास बंद कर सुशीला। मैं उठे सुशीला कि एक कप कॉफी मांगवा माटे मारे तेरे 10 वार कहेवू पड़े छे। પણ આજે છે ને સુશીલા, ત્યાં બધું કામ ફટાફટ કરી કાઢ્યું. અરે મિનિટોમાં નહીં નહીં સેકન્ડમાં કરી કાઢ્યું. અને તાથૈયા કરીને નાચે છે અહીંયા. અરે આકાશમાં ઉડી રહી છે તું આજે. એ બુદ્ધો, પણ તું ભૂલી ગઈ કે મારા પરથી ભગવાનની કૃપા છે અને હજુ 25 મિનિટ પણ બાકી છે. એ સમયમાં કઈ પણ થઈ શકે છે. એનીથિંગ કેન હેપન. જી એવું ના બોલશો. તમે દર વખતે આવી અપશુકન્યાણ વાતો કેમ કરો છો? સારી વાતો કરવાનું ભૂલી ગયા છો. એ તારા હિસાબે ચેલેન્જ જીતવાનો મતલબ બોક્સિંગમાં જીતવું હશે, પણ મારા હિસાબે શરત જીતવાનો મતલબ આજે સાંજે 5 વાગ્યા સુધીમાં મારા હાથમાં 1 લાખ રૂપિયા આપવાનો હતો. ને હવે માત્ર 20 જ મિનિટ બાકી છે. જો ત્યાં સુધીમાં એ મારા હાથમાં 1 લાખ રૂપિયા આવીને મૂકશે તો મારો જમાઈ બનશે. જો નહીં મૂકે તો મારા મત મુજબ નાલાયક તો છે જ. એટલે કે એ હારી જશે. સમજી ગઈ તું? મમ્મી તું જરાય ચિંતા ના કરીશ, ભગવાન આપણી સાથે છે. કોઈ ક્યારનો ફોન કરી રહ્યું છે યાર? અરે રોકી, બાઇક કેમ ઊભી રાખી યાર? તને કહ્યું તો ખરા કે કોઈ ફોન કરી રહ્યું છે? અરે કોઈ ફેન હશે, જલ્દી ફોન રિસીવ કર અને વાત કર. હેલો વિજય, તારા માટે ફોન છે, તારી સાથે જ વાત કરવા માંગે છે. કોણ છે? ખબર નહીં. વિજય, કોઈએ સેલ્ફી લેવા માટે તને ફોન કર્યો હશે. વિજય જલ્દી જલ્દી વાત કર, નહીં તો ગીતાના પપ્પાને પૈસા આપવા માટે મોડું થઈ જશે. હેલો. ભાનુ, 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 ચકુ, જો અમે ઘરે પાછા આવીએ ત્યાં સુધીમાં આખું ઘર ફૂલોથી સજાવી દેજે, ઠીક છે? ઘરના બધા નોકરોને કહી દેજે આજે આપણા ઘરે પાર્ટી થશે, ઓકે? ભાનુ તું રેડી છે ને? અરે હા હું રેડી છું. હવે તો ખાલી તમારી વાલી વહુને. અરે આ શું બોલે છે ભાનુ? ખાલી મારી વાલી વહુ? અરે રે સોરી હા, અરે હું ભૂલથી બોલી ગઈ. આપણી વાલી વહુને લઈ આવીએ, ઠીક છે ને? ભાનુ તે બધું લઈ લીધું છે ને? શુભ કામ માટે જતા હોઈએ ત્યારે ગુરુજીનો આશીર્વાદ લઈને જવું જોઈએ. હા ભાનુ. હા હું આવું છું. પકડ. મને મારા જીવનમાં સફળતા તમારા કારણે જ મળી છે. આજે મને અહીં સુધી પહોંચાડવા વાળા તમે જ છો. મારા જીવનમાં તમે હંમેશા મને સાથ આપ્યો છે. મારો દીકરો તમારા જેવો જ બને એવી મારી ઈચ્છા હતી. આજે એ જ રસ્તા પર છે, એ મારા માટે ગર્વની વાત છે. આજે હું મારી વહુ અને દીકરાને લેવા જઈ રહ્યો છું. તમારો આશીર્વાદ હંમેશા એમની સાથે રહેવો જોઈએ.
સુધા, આજે હું તારી વહુ અને તારા દીકરાને લેવા જઈ રહ્યો છું. તારો આશીર્વાદ એની સાથે સદાય રહે. જઈએ? હા ચાલો. ગીતા, વિજય ક્યાં છે બેટા? 5 વાગવામાં હવે ખાલી 10 મિનિટ બાકી છે. ત્યાં છો તારા પપ્પા, કેવી રીતે 1-1 મિનિટની ગણતરી કરી રહ્યા છે. એ ક્યાં છે બેટા? મમ્મી, મેં રોકીને ફોન કર્યો તો પણ એ નથી ઉપાડતો. ઉભી રે મમ્મી, એકવાર ગિરીશને ફોન કરી જોઉં. મમ્મી, ત્યાં છો મમ્મી? વિજય આવી ગયો. હા ચલો ચલો. ઉભી રહે. ચેલેન્જ ની વાત ભૂલી ગઈ કે શું તું? હે, હજી સુધી આ બીપી વૈષ્ણવ ના હાથમાં પૈસા નથી આવ્યા, સમજી ગઈ ને? કેમ ભાઈ તું સાવ મૂંગા પ્રાણીની જેમ ત્યાં ઉભો છું? હે, ચલાવ પૈસા કાઢ. પેલા 1 લાખ મારા હાથમાં આપ, પછી આ ઘરની અંદર આવજે. હો, તું તો મંત્રીનો દીકરો છું ને ભાઈ, એટલે તારામાં સ્વાભિમાન થોડું વધારે હશે. ચાલ હું જ સામેથી આવું છું. કુટુંબ, સપરિવાર, બધા મિત્રો, બધાને લઈને આવ્યો છું ભાઈ. તું તો એક ગરીબ પર હુમલો કરવા, છી, શરમ આવી જોઈએ તને. ચલ પહેલા પૈસા કાઢ. સુશીલા, હું ક્યારનો ફારસીમાં બોલું છું કે પછી તારા ભેજામાં નથી ઘૂસતી વાત? આમ કેમ ગરીબ ગાની જેમ મારું મોઢું જોયા કરે છે? 5 વાગીને 1 સેકન્ડ વધારે થશે ને તો આ બીપી વૈષ્ણવ પૈસા નહીં લે. ચાલ ફટાફટ પૈસા આપને ભાઈ. પૈસા નથી સસરાજી. શું કહ્યું? મારી પાસે પૈસા નથી. તે સાંભળી લીધું ને ગીતા, એ આની પાસે પૈસા જ નથી. અરે પણ પૈસા નથી એવું કેવી રીતે બને? હે, હજુ હમણાં તો બોક્સિંગમાં 1 લાખ રૂપિયા. ઓ સુશીલા, તને સમજાયું ખરું? અરે તને ક્યાં સમજાવવાનું, જડ બુદ્ધિ. આ 2 જવાબદાર માણસે બધા જ પૈસા મોજ મસ્તીમાં વાપરી કાઢ્યા. એ બધું હવે તને ખબર પડી કે હું કેમ ના પાડતો હતો? જુઓ સાહેબ,
અરે તમે ઊભા છો, હું બેસીને વાત કરું સારું ના લાગે, બે જવાબદાર માણસ. વેવાઈજી, હું વારંવાર એકની એક વાત રિપીટ કરું છું એટલે નારાજ ના થતા. વેવાણજી, હું સારું ભાષણ આપું છું એવું કહીને કટાક્ષ ના કરતા. એક છોકરીના પિતાનું દુઃખ સમજવાનો પ્રયત્ન કરો ભાઈ. એક બે જવાબદાર માણસ જોડે મારી દીકરીના લગ્ન કેવી રીતે કરાવી દઉં, કેવી રીતે થશે બધું તમે જ મને સમજાવો. હવે એ તમારો દીકરો પૈસા નથી એવું કહીને ઉભો રહી ગયો, પણ તમે લોકો આ માંકડા સાથે ઢોલ નગારા લઈને અહીંયા આવી ગયા છો, શું કરવા આને નચાવવા. પાછળની મહેનત, એ મહેનત અગત્યની છે. એ પૈસા સમયસર બીપી વૈષ્ણવના હાથમાં આવે ને એ જરૂરી હતું સાહેબ. પણ તમારા નાલાયક દીકરાએ શું કર્યું, મેં જે શરત મૂકી હતી એ પૂરી ના થઈ, એનો અર્થ એ થયો કે મેં આપેલી ચેલેન્જ એ હારી ગયો છે. વૈષ્ણવજી, હજુ તો સમય બાકી છે ને, મારા દીકરાને મજાક કરવાની આદત છે. વિજય, શું છે આ બધું? બોક્સિંગમાં તારો જીવ જોખમમાં મૂકીને તું જીત્યો છે, એના પૈસા ક્યાં ગયા? કેવા સવાલ પૂછો છો તમે, ક્યાં ગયા એટલે? ફ્રેન્ડ સાથે ડાન્સ, મસ્તી, પાર્ટી, આ બધામાં ઉડાડી દેશે ભાઈ. બોલ બેટા, ક્યાં ક્યાં પૈસા વાપર્યા તે? ના પપ્પાજી, તમે જેવું વિચારો છો એવું કંઈ જ નથી કર્યું મેં. એ પૈસા મેં સારા કામ માટે વાપર્યા છે. વીપી વૈષ્ણવ, કંટ્રોલ બેટા, કંટ્રોલ કર, કંટ્રોલ હે, વધારે હસીસ નહીં. આટલા દિવસથી ગીતા સાથે લગ્ન કરવા માટે તું જે પૈસા ભેગા કરી રહ્યો હતો, એ પૈસા છેલ્લી કડીએ તે કોક બીજાને દાન આપી દીધા એમ? તું બહાના તો બહુ સરસ બનાવે છે બેટા. તમે હકીકત જાણતા નથી એટલે આવું ના બોલો પપ્પાજી. મેં પૈસા બીજા કોઈને નહીં પણ મારી મદદ કરવા વાળા મહેશભાઈને આપ્યા. હું અહીં આવતો હતો ત્યારે શું કહી રહ્યા છો તમે? કઈ હોસ્પિટલમાં? ઇમિડિયેટલી 1 લાખ રૂપિયા ભરવા પડશે સર. એક લાખ રૂપિયા? તમે પૈસા નહીં ભરો તો અમે ઓપરેશન નહીં કરી શકીએ સર. ઠીક છે, ઓકે, પૈસા અરેન્જ થઈ જશે. શું થયું વિજય? મહેશભાઈને હાર્ટ એટેક આવ્યો છે યાર. અર્જન્ટલી ઓપરેશન કરાવવું પડશે, એના માટે 1 લાખ જમા કરાવવાના છે. સોરી ગીતા. આલે
આ પૈસા અત્યારે જ જઈને વિનાયક હોસ્પિટલમાં જમા કરાવી દે. અરે વિજય, આ શું બોલે છે તું? અરે વિજય, તારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? એ આ તારી જિંદગીનો સવાલ છે ભાઈ. પહેલા પૈસા તારા સસરાને આપ, ગીતા સાથે લગ્ન કરવાના છે તારે ભાઈ. એ પૈસા માટે તે કેટલું લોહી રેડ્યું છે. તારો જીવ જોખમમાં નાખીને તું આ પૈસા કમાયો છું વિજય. વિજય, તારે ક્યાંય જવાની જરૂર નથી, ચૂપચાપ ગીતાના ઘરે ચલો. એ બાઇક ચાલુ. ના યાર, આજે હું 1 લાખ રૂપિયા કમાઈ શક્યો છું એનું કારણ ખાલી મહેશભાઈ છે. એમણે દરેક મુશ્કેલીમાં સાથ આપ્યો. ગયા અઠવાડિયે જે ઓપરેશન કરાવવાનું હતું એ એમણે કરાવ્યું નહીં, ખાલી મને સપોર્ટ કરવા માટે. અત્યારે એમને હાર્ટ એટેક આવ્યો છે. એમને આ રીતે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા છોડી દઉં અને હું લગ્ન વિશે વિચારું તો કેવી રીતે ચાલે? હું મારી જિંદગી ગમે તે રીતે ટ્રેક પર લાવીશ, પણ અત્યારે એમનો જીવ બચાવવો જરૂરી છે. રોકી, આલે આ પૈસા લઈને તું હોસ્પિટલમાં જમા કરાવી દે. વિજય, ફરીથી એકવાર વિચારી લે યાર. મેં અત્યારે વિચાર કરીને જ નિર્ણય લીધો છે. જલ્દી જા, પૈસા ભરી દે, જા. ગો ગો. અરે વિજય, ચાલો ને જઈએ. વિજય, એ આપણે વૈષ્ણવ અંકલને શું કહીશું? ખબર નહીં. ચલો 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 યાર. આવું થયું છે. એનો અર્થ એમ, આ ભૂતડી, અરે સોરી ગીતાડી, આપણા ઘેર નહીં આવે, કન્ફર્મ છે. આ બધું વેચી લઈએ. ગજરો તું રાખી લે, સફરજન હું રાખી લઉં. બોલો હવે પપ્પાજી, મેં બરાબર કર્યું છે કે નહીં? બેટા, આવી રીતે ઇમોશનલ બ્લેકમેલ નહીં કરવાનું. જો આ કોઈ સાસ વહુની સિરિયલ નથી, આ તો જીવન છે. એ પણ મારી દીકરીનું જીવન છે. જો હવે ગણતરીની સેકન્ડો બાકી છે, પહેલા તું મારા હાથમાં 1 લાખ રૂપિયા આપી દે તો લગ્ન થશે, નહીં તો તું ને તારા બધા ભાઈબંધો ઘરે જજો. હા, 10, 9. સરસ, તને તો આવડે છે ભાઈએ. હેલ્પ હેલ્પ કરીશું. પહેલા હવે 8. જો હું ધારત તો 1 લાખ રૂપિયા તમારા હાથમાં મૂકી દેત, પણ એમનો જીવ બચાવવો જરૂરી હતો પપ્પાજી. છ. ગમ ગરે ગરે સરે 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 સરે